આજના વિડીયોમાં આપણે કાળી ફળી તરીકે જાણીતા સુંદર ફૂલોવાળાની અંદરનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. તેના ફૂલો એટલા તો મનોહર હોય છે કે એને જોતાં જ આપણું હૃદય અને મન બંને પ્રફુલ્લિત થઈ ઉઠે છે. તો ચાલો મિત્રો, આજે આ સુંદર ફૂલોવાળાની અંદરનો પરિચય મેળવીએ. તેને ગુજરાતી ભાષામાં કાળી ફળી કહેવામાં આવે છે, કચ્છીમાં ચણફૂલી કે ખેતરફૂલી, હિન્દીમાં જખમારી કે ઝોકમારી અને સંસ્કૃત ભાષામાં શિશિર સુંદરી તરીકે જાણીતી છે. અંગ્રેજીમાં તેને બ્લુ પિમ્પરનેલ કે સેફર્ડ્સ વેધર ગ્લાસ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ એનાગેલિસ આરવેન્સિસ વેરાયટી કોરુલિયા છે. આમ તો એની ભારતમાં બે વેરાયટીઓ જોવા મળે છે, એક કેસરી ફૂલોવાળી અને બીજી વાદળી ફૂલોવાળી. કેસરી ફૂલવાળી જે વેરાયટી છે એને એનાગેલિસ આરવેન્સિસ વેરાયટી આરવેન્સિસ તરીકે ઓળખવામાં આવે છે અને પશ્ચિમ એશિયાના ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે બ્લુ અથવા વાદળી ફૂલવાળી જે વેરાયટી છે એને એનાગેલિસ આરવેન્સિસ વેરાયટી કોરુલિયા કહેવામાં આવે છે અને ભારત ગુજરાત સહિત ભારતના તમામ મેદાની પ્રદેશોમાં જોવા મળે છે. એના છોડ જેના વિડીયોમાં અને એટલા જ ઘેરાવાના હોય કે ક્યારેક જમીન પર ફેલાયેલા પણ જોવા મળે છે. શાખાઓ ઘણી બધી ચોધારી એટલે કે ચાર ધારવાળી અને પર્ણ છે, પર્ણ દંડ વગરના અને સામ સામે નીકળતા જોવા મળે છે. ફૂલ છે અત્યંત સુંદર ઘેરા જાંબુડી કે આસમાન રંગના અને ફળ છે મરીના દાણા જેવડા હોય. તેના છોડને વાટની લેપ છે જખમ સોજા ચાંદા વગેરેનો ઉપયોગ છે. આ ઉપરાંત આ છોડને ઝેરી પણ માનવામાં આવે છે, એટલે કે પ્રાણીઓ અને માછલીઓ માટે ઝેરી છે. આ ઉપરાંત આ છોડ છે હડકવા જેવી બીમારીઓમાં પણ ઉપયોગી છે. તેનું મૂળ વતન બ્રિટન માનવામાં આવે છે, પરંતુ તે ભારતમાં રીંગણ મૂળા જેવા શાકભાજી કે ઘઉં રચકા જેવા શિયાળુ પાકના બીજ સાથે ભળીને બ્રિટનથી આવી હોય એવું માનવામાં આવે છે. કઈ રીતે ફેલાણો એનું કોઈ ચોક્કસ કારણ મળતું નથી. એના ફૂલ છે એ આસમાન રંગના